આપણે આગળ પણ જોયું કે તમે જે પણ રિપીટેશન્સ કરો છો એ તમારી પછી રિયાલિટી બનવા લાગે છે, અને આ બહુ મેટર કરે છે તમે કેવા શબ્દો યુઝ કરો છો એમાં. અગેન હું રામ અને શ્યામનું એક્ઝામ્પલ આપવા માંગીશ. રામ અને શ્યામ એક જ કંપનીમાં બે સેલ્સમેન તરીકે જોડાય છે, પણ રામને ઓલવેઝ એમ થાય છે કે સેલ્સ, એકચ્યુઅલી સેલ્સ ઇઝ નોટ માય કપ ઓફ ટી. આઈ મીન, હું ચાર જણાને ફોન કરું છું, ચારે ચાર ના જ પાડે છે, અને હું સેલ્સ, મારાથી સેલ્સ થતું જ નથી. એ કન્ટિન્યુઅસલી એવી જ વાત એના હેડ સાથે કરે છે કે હું કેટલા પણ ફોન કરું પણ મારા સેલ્સમાં કન્વર્ટ થતું જ નથી. જ્યારે શ્યામ, હી ઇઝ અ પોઝિટિવ એટીટ્યૂડવાળી વ્યક્તિ, સો હી સેઝ સેલ્સમાં તો મને બહુ જ મજા આવે છે સર, હું ચાર ફોન કરું ને ભલે ને ચારે ચાર મને ના પાડે, પણ પાંચમા ફોનમાં તો મારી હા આવી જ જાય છે. સો બે જોડે સેમ સિચ્યુએશન થઈ, ચાર ફોનમાં એને ના આવી, પાંચમા ફોનમાં પેલા એ પાંચમો ફોન ટ્રાય કર્યો અને પાંચમા ફોનમાં હા આવી. એ દસમા ફોનમાં પણ આવે કે પંદરમા ફોનમાં પણ આવે, પણ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે એ ઓલવેઝ રિપીટ શું કરતો હતો, સેલ્સ તો મને બહુ મજા આવે, સેલ્સમાં તો હું એક્સપર્ટ છું, માર્કેટિંગમાં તો હું માસ્ટર છું, મારા માટે સેલ્સ ઇઝ અ લાઈક ચુટકી કા ખેલ. અને પેલી જે રામ જે વ્યક્તિ હતી તે શું કહેતો હતો, સેલ્સ હું ચાર ચાર ફોન કરું છું તો પણ કોઈની હા જ નથી આવતી, એટલે એના હેડ જોડે એ રીતે વાત કરતો હતો. સો વેનએવર યુ, જે પણ તમે શબ્દો રિપીટ કરો છો એ શબ્દો જ તમારી એકચ્યુઅલી તમારી રિયાલિટી બનાવે છે. તો જસ્ટ ચેક યોર વર્ડ્સ, તમે તમારા બાળકો માટે શું બોલો છો, તમારા એમ્પ્લોઈઝ માટે તમે જ્યાં કામ કરો છો એ લોકોના, તમારા સરાઉન્ડિંગ્સ માટે શું બોલો છો. ઘણા લોકોને મેં એવું જોયું છે કે આ તો સૌ ત્રાસ જ છે, હું તેનાથી ત્રાસી ગઈ છું. સો જ્યારે એક મધર પોતાના બાળક માટે એમ બોલે કે હું ત્રાસી જ ગઈ છું, ત્યારે એના જિંદગીમાં ત્રાસ સિવાય બીજું કંઈ આવવાનું જ નથી. સો જે પણ તમે વર્ડ્સ યુઝ કરો છો, ઓલવેઝ યુઝ પોઝિટિવ ગુડ વર્ડ્સ. કદાચ તમને લાગે કે હું ખરાબ સંજોગોમાં નેગેટિવ વર્ડ્સ, અરે મતલબ મારી પરિસ્થિતિ જ ખરાબ છે ને, મેં પણ હું પોઝિટિવ બોલું તો એનો શું ફાયદો છે. ટ્રાય એન્ડ ચેક. ઘણીવાર એમ લાગે કે કોઈ કે અગર હું મારા માટે મોટા મોટા ગોલ, ફોર એક્ઝામ્પલ મને બુક લખવાનો બહુ શોખ છે ને, મને એક મારો ગોલ છે કે મારે બુક લખવી, તો મને એવું ક્વેશ્ચન થયો કે હું આવી રીતે વિડીયોઝમાં કહીશ કે મને બુક લખવી છે અને મને ઓથર બનવું છે, તો એ સેલ્ફ બોસ્ટિંગ નહીં થશે, પોતાની જાતની આપબડાઈ કરવી એવું નહીં થશે. તમને અગર એવો ડાઉટ લાગતો હોય તો તમે મિરરમાં જઈને વાત કરો, તમારી પોતાની જાત સાથે વાત કરો. ઇમ્પોર્ટન્ટ ઇઝ કે તમે શું રિપીટ કરો છો, તમારા વર્ડ્સ કયા રિપીટ કરો છો, બીકોઝ જેટલું રિપીટ જે કરશો એ તમારે રિયાલિટી બનવા લાગશે. સો તમને લોકો આગળ કંઈ કહેતા વિચાર કરવો પડે છે કે લોકોને શું લાગશે, હું આપ બડાઈ કરું છું કે હું મારી પોતાની જાતના વખાણ કરું છું. આઈ મીન, આઈ ડોન્ટ થિંક કે ખરાબ છે, પણ સ્ટીલ ઇફ યુ ફીલ દેટ યુ કેન ટોક વિથ યોર સેલ્ફ ઇન મિરર. સો ટ્રાય કરો, અને એકચ્યુઅલી ઇટ રિયલી વર્ક્સ. સો યુઝ યોર વર્ડ્સ વેરી વાઇઝલી, બીકોઝ ઇટ મેક્સ રિયાલિટી ફોર યોર સેલ્ફ. સો જ્યારે જ્યારે તમને કંઈ પણ બોલવું હોય ત્યારે તમે ચેક, તમારી એટલીસ્ટ બીજું કંઈ નહીં ને તો તમે રોજ ખાલી સવારે બપોરે ને સાંજે ત્રણ વાર એક તમારા મોબાઈલમાં ટપકાવી દો નોટ્સમાં કે આજે હું કયા સારા વર્ડ્સ બોલી અને કયા ખરાબ વર્ડ્સ બોલી. તમે તમારો જ હિસાબ રાખશો તો તમને તરત જ પકડાઈ જશે કે હું નેગેટિવ તરફ છું કે પોઝિટિવ તરફ છું.